ચોમાસું શરૂ થતાં વડોદરામાં ભારે વરસાદ અને તોફાની પવનના કારણે જર્જરિત જૂના મકાનો પડી જવાના બનાવો બને છે અને જાનમાલને નુકસાન થાય છે। વડોદરા કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ જર્જરિત મકાનમાં રહેતા લોકોને સાવચેત કર્યા છે। શહેરમાં ગયા વર્ષે 704 જર્જરિત મકાનોને નોટિસ અપાઈ હતી, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં 470 જર્જરિત મકાનોને નોટિસ આપી છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ જર્જરિત મકાનો આવેલા છે। આ વિસ્તારમાં 387 નોટિસ અપાઈ છે, એ પછી પશ્ચિમ ઝોનમાં નોટિસો અપાઈ છે, જ્યારે ઉત્તર ઝોનમાં 48 અને દક્ષિણ ઝોનમાં 35 નોટિસો અપાઈ છે। કોર્પોરેશને જર્જરિત મકાનોના માલિકો અને ભાડુઆતના કોર્ટ કેસ ચાલતા હોય તેવી તકરારી મિલકતોમાં રહેતા લોકોને નોટિસમાં જણાવ્યું છે કે જર્જરિત મિલકતોમાં રહેવું જોખમી છે અને તેમાં પ્રવેશ પણ ન કરવો। લોકોએ પણ આવી મિલકતો પાસેથી પસાર પણ નહીં થવું તેની સલાહ અપાઈ છે। અત્રે નોંધનીય છે કે જર્જરિત મકાનોના માલિકો અને ભાડુઆતો વચ્ચે કોર્ટ કેસ ચાલતા હોવાથી કોર્પોરેશન કોઈ કાર્યવાહી કરી શકતું નથી। વર્ષો જૂના મકાનો ભાડુઆત ઓછા ભાડેથી રહેતા હોવાથી મકાન માલિકો મકાનોનું મેન્ટેનન્સ કરાવતા નથી, જેના લીધે ભાડુઆત સાથે અવારનવાર તકરાર થતી રહે છે અને તેમાંથી કોર્ટ કેસ ઊભા થાય છે। આપણે જાણીએ છીએ કે હાલમાં જ રીડેવલપમેન્ટ પોલિસી પણ અમલમાં આવી છે, સ્થાયી સમિતિએ એને મંજૂર કરી છે। 1965થી 1975 અને ત્યારબાદ જે પણ કોર્પોરેશન સંચાલિત અથવા રાજ્ય કે કેન્દ્ર સરકારના માધ્યમથી આવાસો બનાવવામાં આવ્યા છે, પ્રાઇવેટ આવાસો હોય, સરકારના આવાસો હોય કે કોર્પોરેશનના આવાસો હોય, આ બધે જ જે તે વિભાગનું એન્જિનિયરિંગ શાખા મોનિટરિંગ કરતું હોય છે, ચાહે કોઈ પણ બિલ્ડિંગ હશે એને નિર્ભયતા શાખા નોટિસ આપે છે અને વિધિન શોર્ટ ટાઈમ એને નિકાલ કરવાની પણ અમારી પહેલ છે। આવનાર સમયમાં વડોદરા કોર્પોરેશનમાં આવા જે પણ કામો છે એને ધ્યાને લઈશું। સર, કેટલા આવા જર્જરિત મકાનોને અત્યાર સુધી નોટિસ આપવામાં આવી છે કે કામગીરી શરૂ કરવામાં આવી છે? આ વર્ષની વાત કરીશ તો 740 જેટલા આવાસોને મકાનોને આવી નોટિસ પાઠવી છે અને જે જવાબદાર એનો પોતાનો રહેવાસી છે એ પણ એમાં એની પણ ફરજમાં બને છે કે પોતે આ વિષય પર ધ્યાન આપીને તુરંત દૂર કરે।